હેલો ફ્રેન્ડ્સ મારી ચેનલ પર આપસોનું સ્વાગત છે અત્યારની સિઝનમાં ગુંદા ખૂબ જ સરસ મળતા હોય છે અને ગુંદામાંથી ઘણી અલગ રીતે તમે શાક બનાવતા જ હશો પણ આજે હું તમારી સાથે થોડાક ટ્વિસ્ટ સાથે ગુંદાના ગ્રેવીવાળા શાકની રેસીપી શેર કરીશ જેમાં આપણે ગ્રેવી બનાવવા માટે ડુંગળી કે ટમેટા કોઈનો ઉપયોગ નથી કરવાના છતાં પણ આપણું શાક એકદમ સરસ ટેસ્ટી અને ગ્રેવીવાળું બનશે પણ આજની આ રેસીપી શરૂ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ પર નવા હોવ તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુમાં આપેલા બે આઇકનને ઓલ પર કરી નાખજો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી સૌથી પહેલાં અહીં મેં એક ખાંડડી લીધેલી છે તેની અંદર આપણે ત્રણેક ચમચી જેટલા શિંગદાણા અને બે ચમચી જેટલા સફેદ તલ લઈ લઈશું અને આને ખાંડી લઈએ અને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ નથી કરવાના કેમકે આપણે આનો અધકચરો ભૂકો કરવાનો છે તો જો અહીં મેં આને ખાંડી લીધું છે આવું અધકચરું આપણે ખાંડવાનું છે આમાં મેં તલ કાચા જ લીધેલા હતા શેકીને નથી લીધેલા તો હવે આપણે આને એક બાઉલની અંદર કાઢી લઈએ અને હવે આ જ ખાંડણીની અંદર આપણે ગાંઠિયાને ખાંડી લઈશું અહીં મેં સાદા ગાંઠિયા લીધેલા છે લગભગ પાવાટકી જેટલા પણ આની બદલે તમે ફાપડી ગાંઠિયા પણ લઈ શકો છો અથવા તો ભાવનગરી ગાંઠિયા પણ લઈ શકો છો આને પણ આપણે અધકચરા ખાંડી લઈશું મિક્સર જારમાં આને ગ્રાઇન્ડ નથી કરવાના નહીતર એકદમ પેસ્ટ જેવું થઈ જશે કેમ કે તેલ છૂટું પડે તો જો અહીં આને પણ મેં ખાંડી લીધા છે હવે ગાંઠિયાને પણ આપણે એ જ બાઉલની અંદર નાખી દઈશું જેમાં આપણે શીંગ અને તલ નાખ્યા હતા આ બધાના કારણે શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને હવે આપણે આની અંદર લસણની પેસ્ટ બનાવી લઈશું જેના માટે અહીં મેં બે ટેબલ સ્પૂન જેટલું લસણ લીધેલું છે તેની સાથે એક ઇંચ જેટલો આદુનો ટુકડો એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર અડધી ટી સ્પૂન આખું જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને આ બધાને આપણે ખાંડી લઈએ જીરું નાખવાના કારણે આ લસણની પેસ્ટનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો જો અહીં લસણ એકદમ સરસ ખંડાઈ ગયું છે આ ચટણી એમને પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે તો હવે આને પણ આપણે ચમચીની મદદથી કાઢી અને બાઉલની અંદર નાખી દઈએ ચમચીથી જોઈએ તો લગભગ એક મોટી ચમચી જેટલી આપણી લસણની પેસ્ટ બનીને તૈયાર થઈ છે તો આને આપણે બાઉલમાં નાખી દઈએ અને હવે આની સાથે આપણે કાચી કેરી નાખીશું અહીં મેં અડધી કાચી કેરી લીધેલી છે તેની આપણે છાલ ઉતારી લઈએ તમે કાચી કેરીનો ઉપયોગ કરીને ગુંદાનું શાક ક્યારે નહીં બનાવ્યું હોય કેરી અને ગુંદાનું અથાણું તો આપણે બનાવતા જ હોઈએ છીએ પણ આજે કેરી કેરીને ગુંદાનું શાક બનાવીશું અહીં મેં ખમણી લીધી છે એકદમ ઝીણી ખમણી આવે જે આદુ ખમણવાની તે લેવાની કેમ કે આપણે કેરીનું છીણ એકદમ પાતળું જોઈએ છે તો આને મદદથી આપણે કેરીને ખમણી લઈશું આ દેશી કેરી છે એટલે ખૂબ જ ખાટી છે એટલે હું બધી નહીં ખમણું લગભગ અડધી કેરી હું ખમણી લઈશ અડધી મેં ખમણી લીધી છે ને અડધી રાખી દઈશું અને આમ જોઈએ તો લગભગ બેથી ત્રણ ચમચી જેટલી કેરીની છીણ અહીં તૈયાર થઈ છે છતાં ખટાશ તમને જોઈતી હોય એ પ્રમાણે તમે વધારે ઓછી કરી શકો છો અને હવે આની અંદર આપણે મસાલા કરી લઈએ એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી લાલ મરચું પાવડર લઈ લઈશું આપણે લસણની ચટણી ખાંડવામાં પણ લાલ મરચું નાખ્યું હતું એટલે લાલ મરચું સાચવીને ઉમેરવાનું સાથે જ પાંચ ચમચી જેટલી હિંગ અને અડધી ચમચી જેટલી હળદર નાખી દઈએ પાક કપ જેટલી ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈશું અને હવે એક ચમચી જેટલો ગોળ નાખી દઈએ અહીં મેં દેશી ગોળ લીધેલો છે તમે ગોળની બદલે દળેલી ખાંડ પણ લઈ શકો છો આવી રીતે કેરી અને ગોળ નાખીને આપણે આ જે સ્ટફિંગ બનાવીશું તેના કારણે આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે આની અંદર એક ચમચી જેટલું તેલ નાખી દઈએ અને આ બધાને ચોરીને બરાબર મિક્સ કરી લઈશું ગુંદામાં અંદર ચીકાશ હોય છે પણ આમાં આપણે કેરીનો ઉપયોગ કર્યો છે અને કેરીની ખટાશના કારણે ગુંદાની ચીકાશ એકદમ જતી રહેશે તો જો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે હવે અહીં મેં લગભગ અડધો કિલો જેટલા ગુંદા લીધેલા છે એકદમ લીલા હોય ને તાજા હોય તેવા ગુંદા લેવાના ગુંદાને આપણે ડીટિયાના ભાગથી છૂટા કરી લઈશું અને ત્યારબાદ દસ્તાની મદદથી હળવેકથી આની ઉપર મારશું બહુ જોશથી નહીં મારવાનું ગુંદું આખું છૂટું નથી કરવાનું આપણે આવી રીતના હળવેકથી મારશું એટલે આમ ફાડું થઈ જશે ઉપરથી ખુલી જશે અને ત્યાંથી આપણે અંદરનો જે ઠળિયો હોય તે કાઢી લેશું અને સાચવીને કરવાનું ગુંદા તૂટી ન જાય તેનું ધ્યાન રાખવાનું તો આવી જ રીતના આપણે બધા જ ગુંદામાંથી ઠળિયા કાઢી લઈશું ગુંદા જો બહુ પાકેલા હશે તો તેમાં ચિકાશ અને જે લાળ હોય તે વધારે હોય છે જ્યારે તાજા ગુંદા લીલા હોય તો એમાં ઓછી હોય છે એટલે આવા તાજા હોય તેવું લેવાનું તો અહીં મેં બધા જ ગુંદાને એવી રીતના ઠળિયા કાઢી લીધેલા છે અને હવે આની અંદર આપણે બનાવેલો મસાલો ભરી લઈશું મસાલાને દબાવીને છેક અંદર સુધી ભરવાનું જો તમે ઉપર ઉપર ભરશો અને અંદર નહીં ભરો તો જ્યારે આપણે શાક ખાઈશું ત્યારે પાછળ જે ગુંદાનો ભાગ આવશે એ ચીકણો લાગશે મસાલો અંદર સુધી ભરાયેલો હશે તો ચીકાશ તેની બધી જતી રહેશે એટલે એકદમ દબાવીને મસાલાને અંદર સુધી આપણે ભરવાનો છે આવી રીતે ગુંદાનું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે આની પહેલાં પણ મેં તમારી સાથે ગુંદાના ત્રણ અલગ અલગ રીતે સંભારાની રેસીપી શેર કરેલી છે જેની લિંક હું તમને નીચે આપી દઈશ તો જો અહીં મેં બધા જ ગુંદા ભરી લીધા છે અને લગભગ અડધાથી એક વાટકી જેટલા મસાલો બચી ગયો છે તો આ ગુંદાને આપણે એક કાણાવાળા વાટકામાં નાખી દઈએ તમે ચારણીમાં પણ નાખી શકો છો અને હવે આપણે આને બાફી લઈશું જેના માટે અહીં મેં પાણી ગરમ થવા રાખી દીધું છે તપેલીમાં તેની ઉપર આપણે વાટકો રાખી દઈએ અને ગુંદાને ચડતા બહુ વાર નથી લાગતી લગભગ દસથી પંદર મિનિટની અંદર એકદમ સરસ બફાઈ જશે તો જો લગભગ દસથી પંદર મિનિટ જેવું થઈ ગયું છે આપણે ખોલીને જોઈ લઈએ ગુંદાનો કલર લીલામાંથી પીળા જેવો થઈ ગયો છે એટલે કે એકદમ સરસ તે ચડી ગયા છે છતાં આપણે ચાકુ ભરાવીને ચેક કરી લઈશું પાછળની બાજુ ચાકુ લગાડવાનું એટલે ખબર પડે કે ગુંદા સરસ ચડી ગયા છે તો ગેસની ફ્લેમ બંધ કરી અને નીચે લઈ લઈએ અને હવે વઘારી લઈશું જેના માટે કડાઈની અંદર ચાર ટેબલ સ્પૂન તેલ લઈ લઈશું ભરેલા શાકમાં તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું તો શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તેલ સાધારણ ગરમ થાય એટલે આની અંદર અડધી ચમચી જેટલી રાઈ અને અડધી ચમચી જીરું નાખી દઈશું તેની સાથે આની અંદર એક ચમચી જેટલા આખા ધાણા નાખીશું આખા ધાણાનો ટેસ્ટ આ શાકમાં ખૂબ જ સરસ લાગે છે ધાણાને હાથમાં લઈને આપણે હાથેથી અતકચરા ક્રશ કરી લઈશું અને આની અંદર નાખી દઈએ ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે જેથી આ બધો વઘાર બળી ન જાય અને હવે આપણો જે મસાલો બચ્યો હતો તે આની અંદર નાખી દઈએ લગભગ અડધીથી પોણી વાટકી જેટલો મસાલો બચ્યો છે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું એટલે મસાલો નીચે ચોંટી ન જાય અને મસાલાને તેલની અંદર સાધારણ સાંતળી લઈશું સાધારણ સાંતળ્યા પછી હવે આપણે જે ગુંદા બાફીને રાખ્યા હતા તે બધા જ આની અંદર એડ કરી દઈએ અને ફરીવાર આને હલાવીને બરાબર મિક્સ કરી લઈશું આવી રીતના જો તમે શાક બનાવશો તો સો ટકા રોટલી ઓછી જ પડશે એટલું સરસ આ ટેસ્ટી બને છે હળવા હાથે આને મિક્સ કરીશું ગુંદા ભાંગી ન જાય તેનું ધ્યાન રાખવાનું મિક્સ કર્યા પછી હવે આની અંદર આપણે પાણી ઉમેરી દઈએ લગભગ અડધાથી પોણા ગ્લાસ જેટલું પાણી હું અત્યારે એડ કરું છું તમને જો ગ્રેવીવાળું શાક ન જોઈતું હોય અને કોરું ગુંદાનું શાક ખાવું હોય તો આમાં પાણી એડ નહીં કરવાનું એમને મસાલા સાથે ગુંદાને બરાબર મિક્સ કરીને ઉતારીને સર્વ કરી શકો છો તો આ બધું સરસ મિક્સ થઈ ગયું છે હવે આમાં આપણે એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખી દઈશું કાશ્મીરી લાલ મરચાંના કારણે શાકનો કલર ખૂબ જ સરસ આવે છે અને હવે હળવા હાથે એને મિક્સ કરી લઈએ જો તમને બહુ વધારે ગ્રેવીવાળું શાક ગમતું હોય તો આપણે ભરવાનો જે મસાલો બનાવ્યો હતો તે હજી થોડોક વધારે બનાવવાનો તો તેના કારણે ગ્રેવી વધારે થશે અને એ મસાલાના કારણે ગ્રેવીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો આ બધું સરસ મિક્સ થઈ ગયું છે હવે એકદમ સ્લો ફ્લેમ પર આને અડધીથી એક મિનિટ માટે સીજાવા દઈએ તો જો અડધી મિનિટ જેવું થઈ ગયું છે અને ઉપરથી તેલ છૂટું પડીને સરસ દેખાવા લાગ્યું છે તો આપણું શાક તૈયાર થઈ ગયું છે ઉપરથી થોડીક કોથમીર નાખીને આને ગાર્નિશ કરી લઈશું તો હવે આપણે ગરમા ગરમ શાકને સર્વ કરી દઈએ તો તમે જો ભરેલા ગુંદાનું શાક આવી રીતના ક્યારેય ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આજની રેસીપી કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો થેન્કસ ફોર વોચિંગ